હવે આગળ વાત કરીએ તો ડભોઈ દભાવતીની પાવન ધરા ઉપર ટાવર બજાર ચોક ખાતે જાહેર હોળી રશિયા સંઘ ફૂલ ફાગણનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. હોલી ખિલોરે શ્યામ મુરારી અને ફાગુન આવ્યો રે, હોલી રશિયા મેં મચી ધૂમ, ઝીણો ઝીણો રે ઉડે ગુલાલ, અને આજ બિરજ મેં હોલી રશિયા રે. શ્યામજી જેવા મધુર બોલના હોલી રશિયા સંગીતમય રીતે ડભોઈ દર્ભાવતીના પાવન ધરા ઉપર પ્રથમ વખત જાહેરમાં હોલી રશિયા સંઘ ફૂલ ફાગનું આયોજન કરવામાં આવ્યું. ટાવરચોક ખાતે યોજાયેલા આ રશિયા મહોત્સવ અંતર્ગત ડભોઈ દર્ભાવતીના વૈષ્ણવ સંપ્રદાયના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડી આનંદ માણ્યો હતો. ત્યારે આ પ્રસંગે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના વલ્લભ ફૂલભૂષણ વૈષ્ણવાચાર્ય વ્રજકુમારજી મહોદય આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા. પ્રભુ ભક્તિ અને રશિયાના મહોત્સવ સમજાવતા તેમણે જણાવ્યું હતું કે ભગવાન આ 40 દિવસના રશિયા મહોત્સવ દરમિયાન ભક્તને પોતાના મિત્ર સમાન રહી હોળી રમવા આમંત્રણ આપે છે. પોતાના ચરણ પણ છુપાવી ભક્ત સાથે હોળી રશિયા મિત્રભાવ સાથે રમે છે. આવા સમયે પ્રભુ ભક્તિમાં લીન થઈ જવું જોઈએ. સાથે VIO દ્વારા પ્રભુ ભક્તિ ટેકનોલોજી સાથે સંકળાયા બાદ હવે એપ્લિકેશન થકી ભક્તોને ભક્તિનું સાચું માર્ગદર્શન આપવામાં આવશે, જે એપનું લોન્ચિંગ આગામી 4 એપ્રિલના રોજ થશે. દુનિયાભરના ભક્તો હવે પૂજા ભક્તિ અને આરાધના કઈ રીતે કરી શકે તે માટે એપ્લિકેશન થકી માર્ગદર્શન મેળવી શકશે. ત્યારે આ પ્રસંગે ડભોઈ દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, વિશાલ શાહ, શશિકાંતભાઈ પટેલ, ડૉક્ટર સંદીપ શાહ, મીનાબેન શૈલેષભાઈ મહેતા સહિત મોટી સંખ્યામાં વૈષ્ણવ સંપ્રદાયની મહિલાઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. હોલી રશિયાના સુંદર ભજન, ડભોઈના ગાયક કલાકાર અને બાળપણથી જ કૃષ્ણ ભક્તિના ભજન અને કીર્તન સાથે જોડાયેલા એવા હાર્દિક શાહની ટીમ દ્વારા હોલી રશિયાની રમઝટ બોલાવી હતી અને સમગ્ર વાતાવરણ કૃષ્ણ ભક્તિમય લીન થઈ ગયું હતું. જે બારોટ ZSTV ડભોઈ અભિનંદન. દર્ભાવતીના અંદર આ રીતે જાહેરમાં પ્રથમવાર જ આટલા મોટા પાયે રશિયાનું આયોજન થયું છે અને આપ જોઈ શકો છો હજારોની તાદાદમાં વૈષ્ણવો આજે રશિયા ગાંઠના અંદર ઝૂમી રહ્યા છે. આ જ રીતે દર્ભાવતીની જનતા આવા ઉત્સવોના માધ્યમથી પ્રેરિત થતી રહે, અહીંયાની જનતા આ જ રીતે નિડર રહે અને શૈલેષભાઈના નેતૃત્વમાં આ જનતા માટે અનેક સત્કર્મો જનહિતના કાર્યો આગળ જતા પણ થતા રહે.